એનું નામ સુદામો મિત્ર પ્રભુ નો એનું નામ સુદામો મિત્ર પ્રભુ નો ધીમે ડગલે જાય છે દ્વારિકા ના પંથે ના પંથે તમને વિચાર થાય કે દ્વારપાળો એને બહુ ખખડાવ્યા છો, દ્વારપાળો ચોકીદારો એને કીધું તમારે કૃષ્ણ તમારો મિત્ર થાય એમ, તારે હાલ તો જો પહેરવા કપડા નથી, ઉઘાડા પગ, અહીં દુકાળ પડ્યો દ્વારિકામાં તારી મિત્રતા કરવા આવે, તમને બધાને એમ થતું છે કે આવું થયું છે, થયું થયું ને અટાણ કલેક્ટરને મળવા જાય ને પટાવારો તો પરસે વાળી દેતો હોય અટાણે, તો એટલે તો હોનાની દ્વારકાનો રાજા હતો અને એના ચોકીદારો હતા એમ, એક કલેક્ટર રિટાયર થઈ ગયેલા એમ, એટલે એમ ગામડામાં રહેણાંક રાખ્યો અને પછી ખેડૂ નીકળે ને બધાને બોલાવે અહીંયા આવો ઓલા કે નહીં, આમ ત્યાંથી જ કરે, એ ભુરાભાઈ અહીંયા આવો તો કે નહીં, પછી એક દી બધાને બોલાવ્યું કે તમે કેમ મારી પાસે કોઈ આવતા નથી, કે તારી પાસે આવ્યા જેવું હતું તે કાંઈ ન કર્યું, હવે હું તારી પાસે આવીને કરું એમ, બીજ કે જબુકે મોતી ફ્રોઈ લે તો ફ્રોઈ લે, વખત આવ્યો હોય અને માણસ જો આપે ને એ જ મોટી વાત, પછી તો શું ગઈ અને થોડી. એક ભાણાભાઈ દૂધવાળા હતા, કલેક્ટરની દૂધ દેવા જાય, એમાં કલેક્ટરને ઘરે કોઈ ફેમિલી નંબરે કુટુંબ પરિવારની એકલા જ હતા, એટલે સવારમાં દૂધ તો એ જ લેવા ઉઠે ને એમ, એટલે સવારમાં પોતે બહાર નીકળ્યા અને કીધું કેમ છો ભાણાભાઈ, ત્યાં તો ભાણાભાઈ ને એમ થયું મને કલેક્ટરે બોલાવ્યો, કેમ છો ભાણાભાઈ, ફૂલીને દડો થઈ ગયો, લગવાય બીજા ન ભર્યા હો, હા અને હાંડા પછાડતો જાય પરબારો ઘીરે વયો ગયો, મને કોક પૂછે કેમ છો ભાણાભાઈ, મને કલેક્ટરે બોલાવ્યો, કેમ છો ભાણાભાઈ, બીજા લગવાઈ ભર્યા નહીં, ઘેરે રહ્યા ગયા, બીજે દી કલેક્ટર ઓફિસે આવ્યા, પટાવારને કે કલેક્ટરને મળવું કે ચિઠ્ઠી લખી દો, તો નહીં અમારે કાંઈ ખબર આપવાના ન હોય, કયો ભાણાભાઈ દૂધવાળા આવ્યા છે, કલેક્ટરનો દોષ એટલો જ કે હવારમાં પૂછ્યું કેમ છો ભાણાભાઈ, ઈ જ કીધું કે સાહેબ ભાણાભાઈ મળવા આવ્યા છે, કલેક્ટરને પરસે વળી ગયું મારું દૂધનું ઉઘરાણી ક્યાંક અહીં કરે નહીં, કે તો પણ કઈ કામ મારા ભાઈ નું જમાદાર ની નોકરી નું કરી દો, કઈ ક્યાં કલેક્ટર, કલેક્ટર ને આખી અંધારા મીડા આવો, હે મારા ભાઈનું જમાદારમાં નોકરીનું ક્યાં કરી દો, અરે ભાણાભાઈ અહીં ન થાય તો મારું કરો, કંઈ ભાઈનું થાય ન થાય તો કંઈ નહીં મારું તો થાય ને,
કે પણ ભાણાભાઈ તમને વરહ કેટલા થયા? કે 60 ને કોરે મરે. કે ભાણાભાઈ તો તો પેન્શન નું ટાણું થયું, તો તો પેન્શન દિયો. કે ભાણાભાઈ પેન્શન તો નોકરી કરી હોય જૂની થાય પછી મળે, પણ કે તમે દિયો તો જૂની થાય ને નોકરી. સહજ આશ્ચર્ય ને કહીએ ને આ છે. એટલે જીવતરમાં કઈક જીવાય. અમારો કવિ જુનાગઢ નો એક કડીની કવિતા લખી, એક કડીની કવિતા. હું મકરંદ દવે ને મળવા ગયો ને ચિમનભાઈ ત્યાં નંદીગ્રામ, કુંદનિકાબેન ને બધા, હું મારા મિત્રો હતા નવીનભાઈ કરીને, મકરંદભાઈમાં મજા બહુ આવી. પછી મકરંદભાઈ મને કે ભીખુદાનભાઈ કંઈક સંભળાવો. પછી મેં ઈશુભાઈની કવિતા સંભળાવી કે દ્વારકામાં કોઈ તને પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તો શું જવાબ દઈશ માધા? અને તારું તે નામ તને યાદ નહોતું, તે રાધાનું નામ હતું હોઠે. ઠકરાણા પટરાણા કેટલાય હતા, પણ રાધા રમતી તી હાથ કોઠે. દ્વારકામાં કોઈ તને પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, દ્વારકામાં કોઈ તને પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, સુરે જવાબ દેશ માધા. પછી કૃષ્ણનો જવાબ સાંભળજો કે ગોકુળ વનરાવન મથુરા ને દ્વારકા એ તો મારા અંગ પર પહેરવાના વાઘા, રાજીપો હોય તો એને અંગ પર રાખીએ, નહીં તો રાખીએ આઘા. સગડો સંસાર મારો સોડે શણગાર,
મારા અંતરનો આતમ છે રાધા, મને કોઈ પૂછ્યોમાં કોણ હતી રાધા, મને કોઈ પૂછ્યોમાં કોણ હતી રાધા. આ કવિતા મેં મકરંદભાઈને સંભળાવી, પછી મકરંદભાઈ એક જ લીટીની કવિતા મને સંભળાવી. મને કે સાંભળો ભીખુદાનભાઈ, બાધા ના કરે ખુરદા અને ખુરદા ના કરે બાધા, બરાબર? કાંઈ વાંધો નહીં, બાધા ના કરે ખુરદા. કઢાઈ હોની નોટ લઈને પરચુન લેવા જાય ને, બાધા ના કરે ખુરદા અને ખુરદા ના કરે બાધા. કોઈ પરચુન લઈને નોટ પાકી કરી આવે, એનું નામ કૃષ્ણ ને એનું નામ રાધા. તમે જોયું ગાગરમાં સાગર સૃષ્ટિનું સર્જન પણ કરી શકે અને વિસર્જન પણ કરી શકે.